हेलो, गुड मॉर्निंग एवरीवन। हाउ आर यू ऑल? आज आपणो गुजराती नो फोर्थ लेक्चर छे, आपणी गुजराती नी टेक्स्ट बुक छे। ओके, गुजराती मां काले आपणे एक नानी एवी कविता गाई थी ने, कोने याद छे? हैं, बधाए घरे आ रीड करवानी छे अने याद पण राखवानी छे। આનો રાગ કેવી રીતે હતો? તો કે પીપુડી વાળાનો પેલો તનમનિયો, પેલો તનમનિયો ચોરી ગયો, એ તો કેળાનો કરંડિયો, કેળાનો કરંડિયો। ઓકે, સૌ નાની એવી કવિતા છે। તમે આગળ પણ આવી રીતે કેરી ગોટલા જાંબુ ઠળિયા કરીને તમે આગળ આ કવિતા આગળ વધારી શકો છો। ઓકે, તો આપણે આ કવિતામાં સમજ્યું હતું કે શું હતું, કે તનમનિયો મીન્સ કે આ જે મંકી છે, વાંદરો છે, એનું નામ કવિએ તન્મન્યો પાડ્યું છે। અને તન્મન્યો શું કરે છે? તો કે કેળાનો કરંડિયો, મતલબ કે આખું બાસ્કેટી ઉપાડી જાય છે, ટોપલી ઉપાડી જાય છે અને એમાં કેળા બધા ખાઈ જાય છે અને એની ચોરી પકડાઈ જાય છે અને પછી એ મનમાં મૂંઝાય છે। ઓકે, આપણે આ કાવ્ય જોયું, હવે આપણે જોઈએ છીએ આમાં ચેપ્ટર 1 જ છે, પણ એમાં એક બીજી એક નાનકડી વાર્તા છે। ઓકે, વાર્તાનું નામ આમાં કંઈ ટેક્સ્ટ બુકમાં તો આપ્યું નથી, પણ આપણે બજારમાં જતા એક બાળકની વાર્તા છે। તમે બજારમાં મીન્સ કે માર્કેટમાં જાઓ છો ક્યારે એકલા? હે, તો જો આ એક છોકરો છે ને, એ એકલો બજારમાં જાય છે અને એ શાકભાજીને કેવી રીતે ખરીદી કરે છે, શું કરે છે, એ આપણે આજે જોવાનું છે। ઓકે, તો સ્ટાર્ટ કરશું। નામ હતું ભોલુ। આ બજારમાં છોકરો જાય છે, એનું નામ શું છે? તો કે ભોલુ। પણ હતો બહુ ચતુર। કેવો હતો? હોશિયાર હતો, ક્લેવર હતો। એકવાર ભોલુભાઈ શાક ખરીદવા ગયા। હવે એકવાર એમને શું થયું કે ઘરેથી કોઈએ કીધું હશે કે ભાઈ આજે તું શાક લઈ આવી દઈશ, તો એ ભાઈ શાક માર્કેટે શાક ખરીદવા જાય છે। તમારા જેવડો જ નાનો એવડો જ છોકરો છે, જો એ જે બજારમાં શાક લેવા જાય છે ને, તો બજારમાં શું થાય છે? બજારમાં તો જાત જાતના શાકભાજીની અનેક લારીઓ હતી। લારીઓ મીન્સ કે રેકડી। ઓકે, તો બજારમાં આપણે જઈએ, તમે ક્યારે તમારા પેરેન્ટ્સ સાથે, ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે બજારમાં ગયા હશો, તો ત્યાં શું હોય? અલગ અલગ જાતની અનેક જુદા જુદા વેજીટેબલ્સની ને ફ્રૂટ્સની ને એની હોય છે ને લારી, હા, તો એવી લારીઓ હતી। ભોલુભાઈ તો શંભુભાઈ શાકવાળા પાસે ગયા। હવે શાકવાળાનું નામ છે શંભુભાઈ, એમને શંભુભાઈ તરીકે આપણે ઓળખશું। એમને એનું શાક સારું લાગ્યું હશે એટલે એ ત્યાં જાય છે અને પૂછે છે, ભીંડા કેમ આપ્યા શંભુ કાકા? એટલે એ ઓળખતો હશે પહેલેથી, એટલે એમ કહે છે કે ભીંડા કેમ આપ્યા શંભુ કાકા? ભીંડા મીન્સ કે લેડીઝ ફિંગર, તમને બધાને ભાવે છે ને લેડીઝ ફિંગર, તો આ ભોલુને પણ ભાવે છે। તો જો એ ભીંડાનું પૂછે છે, 40 રૂપિયે કિલો, મતલબ કે 40 રૂપીઝના 1 કેજી। ઓકે, આપણે 1 કેજી એટલે કેટલા કે થાય એ આપણે મેથ્સમાં પણ જોયું હતું અને આમાં તમને ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ કિલો। ઓકે, રીંગણ કેમ આપ્યા? હવે એ રીંગણાનું પૂછે છે, તો કે રીંગણ મીન્સ કે બ્રિંજાલ, બ્રિંજાલ જોયા છે ને તમે, હા, તો એ બ્રિંજાલનું પૂછે છે, કહે છે કે બ્રિંજાલ કેમ આપ્યા, રીંગણા કેમ આપ્યા? એ પણ 40 રૂપિયે કિલો। એ પણ કેટલાના છે? કિલો છે 40 રૂપિયે, મતલબ કે 40 રૂપીઝ, 40 રૂપીઝ। ગમે તે શાક લો, બધું જ 40 રૂપિયે કિલો છે। હવે કાકા શું કહે છે? કે ગમે એ શાક લ્યો, બધું 40 રૂપીઝ 1 કેજી છે। એટલે છોકરો એમ કહે છે, વાહ, એમ કરો, 1 કિલો ભીંડા મને આપો। હવે એમને એમ થયું કે ના, ભાવ તો સારો છે, નિસ્કે લેવા જેવું છે, તો એમ કહે છે કે 1 કિલો ભીંડા મને આપો। શંભુ કાકાએ 1 કિલો ભીંડા આપ્યા। શંભુ કાકાએ શું કર્યું? એનું ત્રાજવું હોય ને, એ જો આવું હોય, અહીંયા પિક્ચરમાં તો નથી બતાડ્યું, આ તમે માર્કેટમાં ગયા હોય ને તો તમે જોયું હશે, તે એમાં નાખીને માપ કરે, એમાં નાખ એક બાજુ
वजन मूके, 1 kg નું વજન મૂકે અને એક સાઈડ આપણે જે કાંઈ પણ શાકભાજી લેવું હોય, ફ્રૂટ લેવું હોય એ વસ્તુ એમાં નાખીએ, પછી ઉપરનો કાંટો હોય ને એકદમ મિડલમાં મીન્સ કે વચ્ચે આવે ને ત્યારે તમારું એ 1 kg શાકભાજી થયું કહેવાય. તો એવી રીતે એ કાકા એમને 1 kg ભીંડા કરી આપે છે. ભોલુનો વિચાર બદલ્યો, કાકા આ ભીંડાને બદલે 1 kg બટેટા આપો. હવે એને એમ થયું કે ભીંડા નથી લેવા, મારે લેવા છે બટેટા. તો એનો વિચાર બદલી જાય છે. તો એ કાકાને પૂછે, કહે છે કે મને ભીંડા તમે પાછા રાખી લો અને એની બદલે મને બટાટા પાછા આપી દો. કાકાએ ભીંડા પાછા લઈ બટેટા આપ્યા. હવે કાકાએ શું કર્યું કે કાંઈ વાંધો નહીં, નાનો બાળક છે તો એમને ભીંડા પાછા રાખી લીધા અને બટેટા એને કરી દીધા. ત્યાં તો ભોલું કહે, ના ના બટેટા પણ પાછા લઈ લો, એના બદલે ટમેટા આપો. એ જો બજારમાં ગયો છે ને તો કન્ફ્યુઝ થઈ ગયો છે કે શું લેવું શું ન લેવું. તો હવે બટેટાની ના પડે છે અને શું કહે છે, ટમેટા મીન્સ કે ટોમેટોસ. તો એ લેવાનું કહે છે. લે બેટા ભોલું, 40 રૂપિયા આપ. ભોલુએ ભોળા થઈને પૂછ્યું, શાના 40 રૂપિયા? જોયું અહીંયા હવે એની ટ્રીક અપનાવે છે. શું કહે છે કે શેના 40 રૂપિયા? અહીંયા એ બટેટા પહેલાં શું કહે છે કે મારે ભીંડા લેવા છે. તો ભીંડા કાકાએ જોખી આપ્યા, તો કે ના મારે ભીંડા નથી જોતા, મને શું જોઈએ છે, બટેટા. બટેટા બધાના ફેવરિટ હોય ને સબ શાકમાં. હા, તો એ બટેટા ચોખે છે તો તરત જ એમ કહે છે, ના મારે બટેટા પણ નથી જોતા, મને જોઈએ છે ટમેટા. તો કાકાએ ટમેટા કરી આપ્યા. તો હવે ટમેટાની પણ ના પા ટમેટા લઈ લે છે. પણ હવે એ શું કહે છે કે કાકા પૈસા માંગે છે કે ભલાવો ભાઈ 40 રૂપિયા, કાકાએ 1 kg ટમેટા જોખી દીધા તો આપણે 40 રૂપિયા આપવા પડે ને. તો ભોલું ના પાડે છે કે ભાઈ શેના 40 રૂપિયા. આવી રીતે ભોલું માર્કેટમાં જાય છે. હવે તમે વિચાર કરજો કે ભોલું કેમ આવી રીતે કહે છે કે શેના 40 રૂપિયા. એ ક્યાં એમને એવું લાગ્યું હશે કે મારે પૈસા આપવાના ન હતા. તો આવી રીતે તમે ક્યારેય બજારમાં ગયા છો ક્યારેય માર્કેટમાં? તો ન ગયા હોય તો ક્યારેક તમારા પેરેન્ટ્સ સાથે જાઓ ને, તો એ લોકો કેવી રીતે બજારમાં જઈને કોઈ પણ વસ્તુ માટેના પૈસા આપતા હોય, પછી એમનામાંથી પૈસા રિટર્ન કેટલા લેવાના એ લોકો એ જોતા હોય, તો એ પણ આપણને આવડતું હોય ને તો બજારમાં આપણને શોપિંગ કરતા સારી રીતે ફાવી જાય. ઓકે, તો આજની આપણી આટલી સ્ટોરીમાં આપણે જોયું કે ભોલુ બજારમાં જાય છે શાકભાજી લેવા, ભોલુ શંભુ કાકા પાસે, અને શંભુ કાકા એમને ટમેટા જોખી આપે છે. હવે ભોલુ છે એ પૈસા દેવાની ના પાડે છે. હવે એ શું કામ ના પાડે છે એનું આપણે કાલે જોઈશું. ઓકે, ત્યાં સુધીમાં તમે આજનું કાલું આપણી જે આ કાલની જે સ્ટોરી છે, કાવ્ય છે ને, એ તમે થોડુંક રીડ કરી લેજો. કે આ તમને ગાતા આવડી જાય તો ઘરે ગાઈને રાગથી ગાજો અને યાદ કરી લેજો કે આમાં કેવી રીતે આપણી કવિતા હોય છે. ઓકે, અને આપણે બીજી સ્ટોરી આપણે કાલે જોઈશું. તો જુઓ, આપણી બુકમાં આ જે સ્ટોરી છે ને એ તમને રીડ કરતા થોડું થોડું તો ફાવી ગયું હશે. હે, તો જુઓ અહીંયા આપણે જોઈએ છે કે ક્યાંક ક્યાંક ફૂલ સ્ટોપ છે, તો ક્યાંક કોમા છે મીન્સ કે અલ્પવિરામ છે. ફૂલ સ્ટોપ એટલે તો ફૂલ સ્ટોપ મીન્સ કે પૂર્ણ વિરામ, મતલબ આપણું વાક્ય સેન્ટેન્સ જ્યારે પૂરું થાય છે ત્યારે આપણે શું યુઝ કરવાનો હોય છે, તો કે ફૂલ સ્ટોપનો. પછી કોઈ પણ વાત આપણી અધૂરી હોય, આપણે હજી વધારે કહેવાનું હોય મીન્સ કે કાંઈ લખવાનું હોય વધારે. જો અહીંયા કેમ છે કે ભીંડા કેમ આપ્યા, તો અહીં આપણે જોયું કે ભીંડા કેમ આપ્યા, પછી અહીં કોમા કર્યો છે મીન્સ કે અલ્પવિરામ, આના પછી પણ થોડુંક છે. તો આવું તમારે હવે ધ્યાન રાખવાનું છે કે મીંડું ક્યાં આવે છે. પછી આપણે કોઈને પ્રશ્ન પૂછ્યો છે, જો ભોલુએ કાકાને પ્રશ્ન પૂછ્યો છે કે ભીંડા કેમ આપ્યા, શંભુ કાકા આપણે પૂછીએ ને કે ભાઈ આ કેમ આપ્યું, તો એ વાક્યની પાછળ શું આવે,
क्वेश्चन मार्क प्रश्नार्थ चिन्ह आवे छे। ओके तो आउ तमारे लखवामां तमारे थोड़ुं ध्यान राखवानुं रहेशे के क्यां क्वेश्चन मार्क आवे छे, क्या फूल स्टॉप आवे छे, पछी कोई स्पेशल वर्ड स्पेशल सेंटेंस होय ने तो एमां पण ऊपर आवी रीते कोमा आवे छे के ई कोई स्पेशल वस्तु छे के ई छोकरो काका साथे शुं वात करे छे ने ई आपणे कोईने देखाडवा माटे આપણે આવી રીતે ઉપરથી કોમા કરીએ ને તો એ દેખાઈ આવે છે કે ના આ કોઈક સ્પેશિયલ સેન્ટેન્સ છે। ઓકે આવી રીતે આપણે તમારે થોડું ગુજરાતી હવે લખતા શીખવાનું રહેશે, એટલે કે ફૂલ સ્ટોપ છે, કોમા છે, ક્વેશ્ચન માર્ક છે, એ બધું તમારે જોઈને તમારી પાસે ટેક્સ્ટબુક આવી જાય, એટલે ટેક્સ્ટબુક